એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓનો પ્રારંભ। आगामी समय में लोकसभानी सामान्य चूंटणीओ योजावानी छे त्यारे मुख्य निर्वाचन अधिकारीनी कचेरी द्वारा चूंटणीलक्षी तैयारीओनो आरंभी देवामां आवी छे, जेने अनुलक्षीने चूंटणी प्रक्रियाने सौथी महत्वना अंग गणाता इलेक्ट्रॉनिक वोटिंग मशीन एटले के ईवीएम ना फर्स्ट लेवलना चेकिंगनी तालीम अने मार्गदर्शन माटे राज्यकक्षानो वर्कशॉप योजवामां आव्यो हतो। राज्यना तमाम 33 जिल्लाना चूंटणी अधिकारीओ अधिक जिल्ला अने नायब चूंटणी अधिकारीओ तथा FLC सुपरवाइजरोने तालीम माटे निर्वाचन अधिकारी पी भारतीना अध्यक्षस्थाने योजायेला एक दिवसीय वर्कशॉपमां चूंटणी पंचना उपसचिव OP सहानी तथा संयुक्त निर्वाचन अधिकारी AB पटेल उपस्थित रहा था। आ प्रसंगे मुख्य निर्वाचन अधिकारी पी भारतीय भारतना चूंटणी पंच द्वारा योजाता प्रथम तबक्काना FLC वर्कशॉपना अगत्य पर भार मूक्यो हतो। ईवीएम ना कैटेगरी मुजब स्टोरेज, ईवीएम नी वेरहाउस नी सुरक्षा, ईवीएम ना ट्रांसपोर्टेशन के शिफ्टिंग समय અનુસરવાથી કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। મુખ્ય નિર્વાચન અધિકારીએ ચૂંટણી પૂર્વે ચૂંટણી સમય અને મતની ગણતરી સમયે અનુસરવામાં આવતા પ્રોટોકોલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। નિર્વાચન અધિકારીએ ઈવીએમના ફર્સ્ટ લેવલના ચેકિંગ, રેન્ડમનાઇઝેશન, કમિશનિંગ અને વિતરણ સમય ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિનું સુચારું પાલન થાય તેવા સુનિશ્ચિત કરવા તથા મતદારોને ઈવીએમ અંગે જાગૃતિ કેળવવા માટેના પ્રયત્નો કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું છે। ઈવીએમ ટેકનોલોજી અને વહીવટીતંત્ર અંગે માર્ગદર્શન આપતા રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જયદીપ દ્વિવેદી દ્વારા ઈવીએમના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ અને તેની પારદર્શિકતા અને તેના સંચાલનને લગતા પાસાઓ અંગે સવિસ્તાર સમજ આપવામાં આવી હતી। સચિવે ઈવીએમના FLC રેન્ડમાઇઝેશન, મોક પોલ અને ઈવીએમ મેનેજમેન્ટ સિસ્ટમને સંકળાયેલી વહીવટી પાસાઓ અંગેની તાલીમ તબક્કાવાર આપી હતી। સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અને ઈવીએમ સ્ટેટ લેવલ નોડલ ઓફિસર પંકજ પંચાલ દ્વારા ઈવીએમની સમગ્ર FLC પ્રક્રિયા, તેના સુપરવિઝન તથા તે દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ ઇન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારીની અંગે માર્ગદર્શન આપ્યું હતું। આમ રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ તૈયારીઓની સાથે સાથે જ રાજ્યના રાજકીય લેવલમાં પણ વિવિધ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્યના મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં હાલ પ્રભારી તેમજ અન્ય નેતાઓ પણ અહીંયા ચૂંટણીની પ્રક્રિયામાં જોડાતા નજરે જોવા મળે છે। દર્શક મિત્રો, આ અત્યાર સુધીના સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।